નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને આજે આપણે હિન્દી વિશે શીખવાનો છે ધોરણ છ તેમાં પાઠ છ છે શુભ છે પ્રસંગ કથા તો પહેલાં આપણે થોડીક એની પ્રસ્તાવના જોઈએ પોલિયો કી બીમારી બચ્ચા વિકલાંગ હો જાતે એટલે કે પોલિયો નામનો રોગ છે તેના કારણે છે બાળકો અથવા કોઈ વ્યક્તિ હોય જેને પોલિયો થયો હોય તે વ્યક્તિ વિકલાંગ થઈ જાય છે અપંગ થઈ જાય છે બચ્ચો કોઈ બીમારી છે બચ્ચાને કે લઈએ અને પોલિયો કી દવા પીલાઈ જતી હે એટલે કે બાળકોને છે પોલિયાનો રોગ થાય તે માટે તેનાથી બચવા માટે તેને પોલિયાની રસી પીવડાવવામાં આવે છે તો આપણે એ સચ્ચી ઘટના મેં પોલિયો વિકલાંગ બાલિકા રેશમાં આપણી સોજબૂર ઓર સાહસ કામ લેતી હે

કોઈ સામાન ઝાડ રહ હે તો કોઈ મકડી કે ઝાલે ઉતાર રહા હૈ એટલે કે કોઈ છે સામાન પરની ધૂળ ઝાપડી રહ્યું છે તો કોઈ કરોડિયાના ઝાડા છે તે ખાંખેરી રહ્યું છે રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ વાત હે એટલે કે રેશમા એ વિચાર્યું કે અવશ્ય આજે કંઈ ખાસ વાત છે માં આજ કોઈ ખાસ વાત હે એટલે રેશમા છે તેની માને કહે છે કે આજે કોઈ ખાસ વાત છે સબ ઇતની શુબ ઉઠકર કર ઘરની સફાઈ મેં છૂટે એટલે કે બધા છે તે સવારે આટલા વહેલા ઉઠીને ઘરની સફાઈ કરવા લાગ્યા છે રેશમાને ઉત્સુકતા છે પૂછ્યા એટલે કે રેશમાએ છે આતુરતાથી પૂછ્યું હા બેટી આ રાની ત્યોહાર કે દિન હે એટલે કે હા રાની બેટી તહેવારના દિવસો છે ભૂલ ગઈ ક્યાં એટલે કે શું તું ભૂલી ગઈ કે પહેલે સહી સાફ સફાઈ હો જાય તો ઓછી તરફ ત્યોહ હર કા આનંદ લેપાઈ અંગે એટલે કે જો પહેલાંથી જ સાફ સફાઈ છે તે થઈ જાય તો આપણે સારી રીતે છે તહેવારનો આનંદ છે તે માણી શકીએ માને પ્યારસે રેશમા કે ગાલકો સહલાતે હોઈએ કહા એટલે કે માએ છે પ્રેમથી રેશમાના ગાલ છે તે પંભાળીને કહ્યું ઓહો મેં તો એકદમ ભૂલકણ હો ગયું અરે હું તો એકદમ ભૂલકણી થઈ ગઈ છું પણ માં આપને મોજે તો કોઈ કામ સોંપાય નહીં પણ માં તમે મને તો કંઈ છે કામ સોંપ્યું જ નહીં મેં ક્યાં કરું એટલે કે હું શું કરું બતાવો માં એટલે કે તમે મને બતાવો કે હું શું કામ કરું અચ્છા ચલો પહેલે નાહા ધોકર તૈયાર હો જાઓ એટલે કે ભલે ભલે ચાલ પહેલાં તું છે નહીં ધોઈને તૈયાર થઈ જા જાતાવુંગી બહુ જ છે કામ હે એટલે કે પછી છે હું તને કહીશ કે આપણે તહેવારના દિવસો હોય એટલે કે કેટલા કામ છે મેં ભી આપની મદદ કરના ચાહતી હું એટલે કે હું પણ છે તમારી મદદ કરવા ઈચ્છું છું માને કહા એટલે એવું છે તે કોણે કહ્યું હતું કે રેશમાની માહિત રેશમાને રૂવાસે સ્વર મેં એટલે કે રેશમા એ છે રોતલ સંવારમાં કહ્યું મદદ તો મેં જરૂર લૂંગી એટલે કે મદદ તો છે હું જરૂર લઈશ મેં તું મારે લઈએ કઈ કામ સોચ રાખે હે એટલે કે મેં છે તારા માટે કંઈ પણ બધા કામ છે તે વિચારી રાખ્યા છે નહા ધો કરો નાસ્તા કર લો ફિર બતાવું ગઈ એટલે કે નાઈ ધો અને નાસ્તો કરી લે પછી હું તને બતાવીશ કહું તે કહું તે મારે રેશમા કુસકે પહિયાવાળી કુર્સી પર બેઠા દે એટલે કે આ વાત કહી અને માને છે રેશમાને જે પોતાની જે પૈડાવાળી ખુરશી હતી તેની ઉપર તેને બેસાડી દીધી રેશમાને આપણી પહિયાવાળી ખુરશી કો ધીરે ધીરે ધકેલા ઓર આપણે દૈનિક કાર્યો મેં લગ ગઈ એટલે કે રેશમા હતી તેણે પોતાની જે પૈડાવાળી ખુરશી હતી તે ધીરે ધીરે ધકેલી અને જે પોતાના દૈનિક કાર્ય છે તેમાં તે લાગી ગઈ રેશમા જબ પાંચ સાલ કી તભી સે ઉસકે દોનો બેર કામ નહીં કરતે થે એટલે કે રેશમા જ્યારે પાંચ વરસની હતી ત્યારથી તેના બંને પગ ખોટા પડી ગયા હતા ઉસે બહુ તેજ બુખાર હોવા ઓર ઘૂટનો ઘૂંટણસે નીચે દોનો પાવ એકદમ બેજાન હો ગયા એટલે કે તેણે છે ખૂબ જ તાવ આવ્યો હતો અને તેના કારણે ઘૂંટણ નીચેથી તેના બંને પગ છે તદ્દન નિર્જીવ એટલે કે જીવ વગરના થઈ ગયા હતા બહુ ઈલાજ કરવાયા કરવા રેસમાં કે પાવો મેં જાન નહીં આવી એટલે કે ખૂબ જ ઈલાજ કરાવ્યો પણ જે રેશમાના પગ હતા તેમાં નવું ચેતન છે તે આવ્યું નહીં એટલે કે તેનામાં છે જીવ આવ્યો નહીં અને તે ચાલી શકતી પણ ન હતી ઉસે પોલિયો હો ગયા થાય એટલે કે તેણે પોલિયો નામની બીમારી હતી તે તેણે થઈ ગઈ હતી રેસમાં બહુ જ હિંમતવાળી લડકી હતી એટલે કે રેસમાં છે તે ખૂબ જ હિંમતવાળી છોકરી હતી શરૂ શુરુમાં ઉસે જરૂર દોસરોથી સહાયતા લેની પડી એટલે કે શરૂઆતના દિવસોમાં છે તેણે બીજા વ્યક્તિની સહાયતા લેવી પડતી હતી પરંતુ અબ ગ્યાર ઉંમર ઉંમરોમાં વહ આપણે સારા કામ સ્વયં કરતી હે એટલે કે પરંતુ અત્યારે છે તે અગિયાર વર્ષની થઈ ગઈ છે તેથી તે પોતાના કામ છે તે સારી રીતે અને પોતાની જાતે જ છે તે કરી રહી છે પરિવાર પર આપણે કામ કે લઈએ નિર્ભર નહીં રહેના ચાહતી હતી એટલે કે તે છે પોતાના કામ જે કરે છે તેના માટે તેના બીજા સદસ્ય છે તે ઘરના કુટુંબ છે તેના પર તે નિર્ભર રહેવા માગતી ન હતી પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટાભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી વિશે બહુ જ પ્યાર કરતે હે એટલે કે કુટુંબના બધા સભ્યો હતા એમાં પિતાજી હતા નાનો ભાઈ ગોલુ દાદીજી દાદાજી બધા તેને છે ખૂબ જ પ્રેમ કરતા હતા સબકી વી કા તારા હે કા તારા એટલે કે બહુ જ પ્રિય હોનારુઢિપ્રયોગ છે એટલે કે તે છે એ સૌને ખૂબ પ્રિય હતી માને રસોઈઘર મેં સારા બર્તન ડિબ્બે બોતલે નીચે ઉતાર કર સાફ કરી દઈએ છે એટલે કે માએ છે રસોડામાં બધા વાસણો ડબ્બા શીસીઓ નીચે ઉતારી અને સાફ કરી દીધા હતા ઉમે રેશમાકો આવાજ એટલે કે તેડે છે રેશમાનો અવાજ આપી રેશું અગર તમને નાસ્તા કરી લેવા હો તો કામે મેરા હાથ બટાવો તમારા પણ હુલામણા નામ હશે એટલે રેશમાને છે તેના મમ્મી રેશો કહી દે એટલે કે રેસું જો અત્યારે નાસ્તા કરી લીધો હોય તો હવે મને કામમાં તું મદદ કરવા લાગ હા હામાં મેં નાસ્તા કરી લે એટલે કે હા હામાં મેં નાસ્તો કરી લીધો દૂધ કા મેવાવાળા દલિયા બહુ જ અચ્છા બના હે એટલે કે દૂધનો મેવા વાળો દલિયા એટલે કે મગદાળનો ખો સીરો એટલે કે તે છે ખૂબ જ સરસ મજાનો બનેલો છે માં મેં હાથ ધોકર અભી આતી હું એટલે કે મા હું હાથ ધોઈ અને હમણાં આવું છું રેસમાં આપની ખુરશી કો ધકેલતી હોઈએ રસોઈઘર મેં પહોંચી એટલે કે રેસમાં હતી તે પોતાની ખુરશી લઈ અને જે રસોઈઘર એટલે કે જ્યાં તેનું રસોડું હતું કિચન હતું ત્યાં તે પહોંચી ગઈ રેસમાં કો બર્તન ડીબો પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર મા ઉને વ્યવસ્થિત ઢંગસે સજાતી ગઈ એટલે કે રેસમાં છે તેની માયે તેને જે વાસણ હતા ડબ્બા હતા તેમાં જે લેબલ લગાવેલા હોય તમારા ઘરમાં પણ અમુક જગ્યાએ હશે કે ચાની ભૂકી હોય ખાંડ હોય તો તેમાં અમુક લેબલ મારેલા હોય તો તે રેસમાં છે તે પોતે લગાવતી ગઈ અને માં છે તેને વ્યવસ્થિત રીતે છે તે તેને રાખતી ગઈ ગોઠવતા ગયા રસોઈઘર ફીરસે ચમકને લગાય એટલે કે રસોઈઘર હતું જે કિચન હતું તે એકદમ સરસ મજાનું સાફ સફાઈ થઈ ગઈ હતી તેથી તે એકદમ ચમકવા લાગ્યું પિતાજી દફતર ચલે ગયે મા કો લડ્ડુ બનાવને કે લઈએ કોઈ જરૂરી સામાન ચાહીએ થાય એટલે કે પિતાજી હતા તે ઓફિસ ચાલ્યા ગયા અને માને છે લાડવા બનાવવા માટે થોડોક સામાન છે તે જતો હતો ભૂલું તો બહુ જ છોટા હૈ એટલે કે રેશમાનું ભાઈ ગોલું હતું તે નાનો હતો દાદીજી દાદાજી બહુ જ બુઝુર્ગ હે એટલે કે દાદા અને દાદી હતા તે બુઝુર્ગ એટલે કે વૃદ્ધ હતા અબ સામાન લઈએ કોણ એટલે કે હવે સામાન કોણ લઈ આવે માં પરેશાનથી એટલે કે મા છે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી રેશમાને કહા સામાન મેલે લે એટલે કે રેશમાઈએ કહ્યું કે સામાન હું લઈ આવીશ બસ આપ મુજે સામાન કે લિસ્ટ એક થેલા દે દીજે એટલે કે બસ તમે મને સામાનનું લિસ્ટ જે સામાન છે તે લઈ આવવાનું છે તેનું લિસ્ટ આપી દો અને એક થેલી આપી દો તું મને ગઈ અકેલી એટલે કે રેશમાના મમ્મીએ છે તેને કહ્યું કે શું તું અકેલી લઈ આવીશ માને પૂછા હા મા એકવાર વાર પહેલે બી તો લાવી હતી એટલે કે એકવાર તો હું પાછી પહેલાં લાવેલી હતી રેશમાજ મેં દ્રઢતાથી એટલે કે રેશમાની અવાજ છે તેમાં દ્રઢતા હતી

લોટી એટલે કે થોડીવાર પછી છે રેસનો બધો સામાન લઈને પાછી ફરી ઉષ્ને ગોલુકો આવાજ દી એટલે કે તેણે ગોલુને બૂમ પાડે ગોલું યેલો તું મારે લઈએ ટોફી લાવી હું એટલે કે ગોલી હું તારા માટે છે ટોફી એટલે કે ચોકલેટ લાવી છું ગોલું ટોફી પાકર ખુશી છે ઉછળને લગાય એટલે કે ગોલું હતો તેની બહેન ચોકલેટ લાવી હતી તેનાથી તે આનંદથી નાચી ઉઠ્યો ઉમે ગોલુકી આવાજ દી અને તે ખુશી ખુશીસે ઉછલને લગા કુછી દિન બીતે થઈ એટલે કે થોડા જ દિવસો વીતેલા હતા એક દિન રેશમાકા ઘર દીઓ કે દિવે ઝીલમીલ પ્રકાશે ઝગમગાને લગાય એટલે કે એક દિવસ છે એટલે કે દિવાળીનો તહેવાર હતો એટલે કે એક સાંજે છે રેશમાનું ઘર છે તે દીવાથી એકદમ ઝગમગાવા લાગ્યું પ્રકાશિત થવા લાગ્યું આપણે પણ દિવાળીનો તહેવાર હોય તો ખરે દીવડા મૂકીએ સિરીઝ કરીએ ખરો ને તમે જ્યાં રોશની રોશની થી ક્યાં જમીન ક્યાં આસમાન એટલે કે શું જમીન અને શું આસમાન કંઈ દેખાતું ન હતું દાદીજીને બતાવ્યા કે દીપાવલી અંધેરા પર ઉજાલે કે જીતકા તહેવાર હે એટલે કે દાદીજી છે તેણે કહ્યું કે દીપાવલી છે દિવાળી છે અંધેરો પર ઉજાળા એટલે કે અંધારું છે તેના પર અંજવાળાનો અંધકાર છે તેના પર પ્રકાશના વિજયનો તહેવાર છે બુરાઈ પર અચ્છાય ઓર અસત્ય પર સત્ય કે સદા જીત હોતી હે એટલે કે બુરાઈ પર ભલાઈ ભલાઈની અને અસત્ય પર સત્યની હંમેશા જીત થાય છે એ દિન રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લોટે થે એટલે કે આ દિવસે છે રાવણને જીતી અને શ્રી રામ છે તે પાછા અયોધ્યા આવ્યા હતા ખુશી ખુશીમાં તહેવાર મનાયા જાતા હે એટલે કે આ ખુશીમાં છે આપણે દિવાળીનો તહેવાર મનાવીએ છે રેશમા ઓર ગોલું બધે દાદાજી કી બાતે છે રેશમા અને ગોલું હતા તે ખૂબ જ ધ્યાનથી છે દાદાજી દાદીજી જ્યાં વાત કરતા હતા રામાયણની રામવણની ને તે બધી તે ખૂબ જ શાંતિપૂર્વક છે તે સાંભળી રહ્યા હતા કુછ દેર બાદ સબને મિલકર પૂજા કી ઓર પ્રસાદ ખાયા એટલે કે થોડા થોડીવાર પછી છે બધાએ મળી અને લક્ષ્મીજીની પૂજા કરી અને પ્રસાદ લીધો ગોલું આપણે દોસ્તો કે સાથ પટાકે છોડાને મેં મગ્ન હો ગયા એટલે કે ગોલું છે તે તેના મિત્રની સાથે પટાકે એટલે કે ફટાકડા છે તે ફોડવામાં મગ્ન થઈ ગયો રેસમાં આપને દાદી કે સાથ ફૂલઝડિયા ચલા રહી હતી એટલે કે રેસમાં હતી તે પોતાના દાદા અને દાદીની સાથે છે ફૂલઝરી છે તે ખોરતી હતી ફૂલ જાળી કાઢી હતી ઇતને મે રેશમાને રેશ ઇતને મે રેશમાને શું દેખા કે ગોલુને જેસ પટાંકે કો બુજાહવા સમજકર છોડ દિયા થા ઉસમે ચે ચિનગારિયા નીકળને લાગી હે એટલે કે તેજવાર માં છે રેશમા એ છે શું જોયું તો કે જે ગોલુ છે તે ફટાકડા ફોડતો હતો તેમાં જે આપણે ફટાકડો ફોડી એટલે કે જે નંબી સડી હોય ને તે આપણે એને પ્રગટ અડી ચાલુ કરીએ કે તેર છે એકદમ ચાલુ થવા પણ તેર છે નીકળી નહીં અને છે તેમાંથી ચિનગારી છે તે નીકળવા લાગી ગોલો કે પીઠ ફટાકા કે તરફ થી એટલે કે ગોલુની જે પીઠ છે તે ફટાકડાની પાછળ હતી રેસમાં ચિલ્લાઈ એટલે કે રેસમાં છે તે બૂમો પાડવા લાગી ગોલુ ગોલુ બચો તુમારે પીછે ફટાકા એટલે કે રેસમાં છે તે એકદમ બૂમ પાડવા લાગી અને કીધું કે ગોલુ ગોલુ પચી જા તારી પાછળ ફટાકડા છે ફટાકો કે સ્વર મેં રેસમાં કે અવાજ દબ ગઈ એટલે કે જે ફટાકડા હતા તેના અવાજના કારણે જે રેસમાં જે બોલતી હતી તે અવાજ તે અવાજ છે તે તેને સંભળાયો નહીં અને તેનો જે અવાજ છે તે દબાઈ ગયો બાકી લોકો કુજ સમજ પાતે સબસે પહેલે રેસમાં જલ્દી જલ્દી કુર્સી કો ધકેલતી ગોલો કૅપાસ જ્યાં પહોંચી બાકીના લોકો હતા બીજા લોકો હતા તે સમજે તેની પહેલાં જ રેશમા છે તે ફટાફટ પોતાની ખુરશી લઈ અને ગોલુની પાસે આવી ગઈ ઉસને ગોલુકો જોરસે ધક્કા દે ઓર ખુદ આગે નીકળ ગઈ એટલે કે તેણે છે રેશમા એ છે ગોલુને જોરથી ધક્કો આપ્યો અને તે પોતે છે આગળ નીકળી ગઈ આપણી ખુરશી કી ગતિ કે કારણ ધડામ જોરકા ધમાકા હોવા રેશમા કે કુર્તીને ગોલુકો જલનેસે બચા લોલુકો કુત સમજ ન આવ્યા કે ઉસે ધકાકીસને દીયા ઓર ક્યો એટલે કે આ જે ફટાકડા ફોડતા હતા તેના કારણે છે તે રેશમાએ જોયું અને રેશમાએ તેના ભાઈ ગોલું છે તેને ધક્કો માર્યો અને ધડાક એવો અવાજ ફટાકડામાંથી આવ્યો ધમાકેકી અવાજ સુન કર મા પિતા જેવી બહાર દોડે એટલે કે ફટાકડાનો અવાજ સાંભળી અને તેના મા અને તેના પિતા હતા તે પણ બહાર દોડી આવ્યા ખુરશી કે ઉપરથી ઓર રેશમા નીચે એટલે કે ખુરશી છે તે રેશમાની ઉપર હતી અને રેશમા ખુરશીની નીચે કોણ હતું કે રેસમા પિતાજીને ખુરશી સીધી કી ઓર રેશમાકો ઉસ પર બેઠા દયા એટલે કે જે રેશમાના પિતા હતા તેણે ખુરશી છે તે સીધી કરી દીધી અને રેશમાને છે તે ખુરશી ઉપર પાછી બેસાડી દીધી મા ભયભીતથી એટલે કે મા છે તે એકદમ ભયભીત થઈ ગઈ હતી વાહ બોલી કહી ચોટો તો નહીં લાગે રેશું એટલે કે તે મા છે તે બોલવા લાગે કે રેશું તને ક્યાંય વાગ્યું તો નથી ને રેશમાને હું સારી વાત બતાવી એટલે કે રેશમાએ છે તેણે બધી વાત કીધી સૌને રેશમા કે પીઠ થપ 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 થપાય એટલે કે બધાએ છે રેશમાની પીઠ છે તે થપ થપથપાવી એટલે કે તેને સાબાશી આપી ગોલુ રેશમા કે પાસે આકાર નાટકીય ઢંગસે બોલાય એટલે કે ગોલું છે તે રેશમાની પાસે આવી અને નાટકીય ઢબે બોલ્યો દીદી આજે તો આપને મેરી જાન બચાવી લઈ એટલે કે ગોલુએ કીધું કે દીદી આજે તો છે તે મારી જાન બચાવી લીધી આપ કા ધમાકેદાર ધક્કા મુજબ હંમેશા યાદ રહે ગયા એટલે કે તે મને આજે ધક્કો મારેલો છે ધમાકેદાર તે મને હંમેશા યાદ રહેશે સભીલોગ ખીલખિલાકર હસ પડે એટલે કે બધા લોકો હતા તે ખડખડાટ હસી પડ્યા રેશમા કે શારીરિક કમી ઉશ્કે ઈરાદોમાં કભી બાધા નહીં બની એટલે કે રેશમાની જે શારીરિક ખામી હતી તેને જે પોલિયો નામની બીમારી હતી તે તેને ક્યાંય બાધારૂપ છે તે બની નહીં વહ આજ બી ઉતની જિંદાદિલી ઓર પરિશ્રમ આપણા જીવન જી રહી હે એટલે કે તે આજે પણ છે અત્યારે પોતાની જિંદાદીલી એટલે કે કુશમિજાજી અને પરિશ્રમથી છે તે પોતાનું જીવન છે તે જીવી રહી છે ઉસકી હર સુબહ નહીં સુબહ હોતી હે એટલે કે તેની છે દરેક સવાર છે તે કંઈક નવી હોય છે વહ હર સુબહ આપણે કામને નઈ ઈરાદેશે જૂટ જાતી હે એટલે કે તે દરેક સવારે પોતાના કામમાં છે તે નવા સંકલ્પ સાથે જોડાઈ જાય છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ